फ्रेंड्स, आजे आपणे धोरण 8 विषय सामाजिक विज्ञान जेमा प्रकरण नंबर 3 भारतनुं बंधारण जेना विषयनो अभ्यास करवानो छे, कॉन्स्टिट्यूशन ऑफ इंडिया। तो मित्रों, पाठनी शरूआतमां त्रण मित्रों तमने नाम देखाशे, ए छे हेली, प्रियांशी અને સચિન। આ ત્રણેય બાળકો તેના મમ્મી અને પપ્પાની સાથે શું કરે છે, તો કે ટીવી જોઈ રહ્યા છે, જેમાં વર્લ્ડ કપ 2011ની ફાઇનલ મેચ આવી રહી હતી, જે ભારત અને શ્રીલંકાની વચ્ચે ચાલી રહી છે। હવે વર્લ્ડ કપ એટલો રોમાંચક થઈ રહ્યો હતો કે વર્લ્ડ કપ ભારત લઈ જશે કે શ્રીલંકા, એ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ હતું। અને ભારતના જે કેપ્ટન હતા ધોની, એની ફટકાબાજીથી ભારતે વર્લ્ડ કપ જીતી લીધો અને સર્વત્ર વિજયનો માહોલ છવાઈ ગયો। આમ ટીવીમાં જોઈ અને હેલી બોલી ઉઠી, મમ્મી, આ અગાઉ ઇંગ્લેન્ડ અને ભારતની વચ્ચે મેચ ટાઈ થઈ હતી। તો મેચને ટાઈ થવી એટલે શું? ત્યારે નીતાબહેન કહે છે, હેલી, ક્રિકેટ જેવી લોકપ્રિય રમત માટે આઈસીસીએ ખૂબ જ વ્યવસ્થિત નિયમો બનાવેલા છે, અને મેચ ટાઈ થવી એટલે તેનો મતલબ એવો થાય કે બંને ટીમના રન કેવા હોય, તો કે સરખા હોય। ફૂટબોલ, હોકી, કબડ્ડી વગેરેની રમતોના પણ નિયમો હોય છે। એક રમતના આટલા બધા વ્યવસ્થિત નિયમો હોય તો આવડા મોટા દેશને ચલાવવા માટે પણ નિયમોની તો જરૂર પડે ને મિત્રો। આમ તમને નાની સરખી વાતમાં કેવડું મોટું અને ખૂબ જ ગંભીર જે દેશનો વહીવટ છે એ ચલાવવા માટે આપણે શું કરવું પડે તેની સમજૂતી આ ફર્સ્ટ પેરેગ્રાફમાં આપી દીધેલી છે। મિત્રો, આમ જોઈએ તો સામાજિક વિજ્ઞાનની અંદર 3 વિષયો આવે, એક આવે ઇતિહાસ, બીજો આવે ભૂગોળ અને ત્રીજો આવે નાગરિક। ઓકે ગાઈઝ, તો ઇતિહાસમાં આપણે રાજા, રજવાડા એ બધો અભ્યાસ કરીએ, તમને ખ્યાલ હશે, બરાબર છે। અને ભૂગોળની અંદર આપણે દેશ છે એની ભૌગોલિક પરિસ્થિતિ એનો અભ્યાસ કરીએ। ઓકે ગાઈઝ, હવે અત્યારે આ પાઠ કેનો છે, તો કે નાગરિકનો છે। નાગરિકની અંદર દેશનું બંધારણ, દેશની જે કાર્યવાહી છે એ કઈ રીતે ચાલે છે, એમાં આપણી શું ફરજ છે, આપણા શું હક છે, એ બધા વિશેની સમજૂતી મળે છે। તો મિત્રો, તમે નીચે અહીં જોઈ શકશો કે તમને ચિત્રની અંદર આપેલું છે બંધારણનું આમુખ। આપણા બંધારણની શરૂઆત છે એ આમુખથી થયેલી છે, એટલા માટે તમને અહીં જોઈ શકો છો કે પાઠમાં બરાબર વચ્ચે બંધારણનું આમુખ આપેલું છે। જો એવું પ્રશ્ન પૂછાય કે ભારતના બંધારણની શરૂઆત શાનાથી થાય છે, તો તેનો જવાબ તમે લખી શકો, આમુખ। ઓકે ગાઈઝ, હવે આપણે બંધારણ એટલે શું એના વિશેની વાત કરીએ। તો બંધારણ છે એનો અભ્યાસ કરવો હોય તો આપણે આ વાત નીચેની જે 3 લાઇન છે એને અનુસરવું પડે। તમે જોઈ શકો છો કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે જે નિયમો બનાવવામાં આવેલા છે, એ નિયમો છે એ વ્યવસ્થિત સંગ્રહ છે, એને દેશનું બંધારણ કહેવામાં આવે છે। અને આ બંધારણ લેખિત કે અલેખિત કોઈ પણ સ્વરૂપે હોઈ શકે। ઓકે ગાઈઝ, તો આપણા દેશનું જે બંધારણ છે એ લેખિત સ્વરૂપે છે, અને વિશ્વના જેટલા દેશો છે એના કરતાં પણ ભારતનું બંધારણ સૌથી મોટું છે। અને હમણાં જ આપણે વાત થઈ કે એની શરૂઆત કોનાથી થાય છે, તો કે આમુખથી થાય છે।
જેટલા દેશની અંદર નિયમો છે એ બધા નિયમો આપણા બંધારણની અંદર લખેલા છે, એટલે આપણું બંધારણ છે એ લિખિત સ્વરૂપે છે। હવે મિત્રો તો તમને એમ થશે કે તો આ બંધારણ બન્યું કઈ રીતે, આ બંધારણ બનાવવા માટે કોણ પહોંચી ગયું? તો આપણને ખ્યાલ છે કે જ્યારે 1947માં ભારત આઝાદ થયું ત્યારે ભારતનું બંધારણ છે એ લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા તથા રાષ્ટ્રીય અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છે। આમ તમે જોઈ શકો છો કે બંધારણની અંદર માત્ર નિયમો જ ઘડેલા નથી, પરંતુ તમને ખ્યાલ છે આપણા ભારતની અંદર વિવિધ ધર્મો પાળતી પ્રજા વસે છે। એ ધર્મો છે એને અનુકૂળ બધાના શું હતા? તો કે તહેવારો, ભાષા, પોશાક, રીત રિવાજ, આ બધું છે એ તમને બંધારણની અંદર સમજાવેલું છે કે કોઈ પણ ધર્મ છે એને ઊંચો હોદ્દો આપવો, કે કોઈ ધર્મ છે એ ધર્મ પાળનારા લોકોની સંખ્યા ઓછી હોય તો એને સ્થાન ન આપવું, એવું કશું જ આપણા બંધારણની અંદર સમાવિષ્ટ નથી। આપણું બંધારણ સૌ પ્રથમ તો લોકતંત્ર, સમાજવાદ એટલે કે સમાજની અંદર રહેલા જે લોકો છે એની એકમતથી આ કામ પસાર થાય છે। એટલે કે ચૂંટણી છે એ આપણા દેશની અંદર દર 5 વર્ષે આવે છે અને લોકો પોતાની પસંદગીનો જે નેતા છે એને ચૂંટે છે। એટલે કોઈ પણ આપણી ઉપર પ્રમુખશાહી કે સરમુખત્યારશાહી નથી, પરંતુ આપણને મત આપવાનો અધિકાર મળે છે। તમે જોઈ શકો છો કે આપણે શીખેલા છીએ કે 18 વર્ષની ઉંમરે આપણને મત આપવાનો અધિકાર મળે છે। પછી તમે જોઈ શકો છો કે ધર્મ નિરપેક્ષતા, આપણા દેશની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ છે એ પાળી શકે છે, એને માટે કોઈ ફરજિયાત પણ હોતું નથી કે તમે ભારતની અંદર રહો છો એટલે હિન્દુ ધર્મને જ અનુસરો। દરેક વ્યક્તિને પોતપોતાની પસંદગીનો ધર્મ, રીત રિવાજ એ પાળવાની છૂટ છે। હવે આ જે બધા રાષ્ટ્રીય લક્ષ્યો છે એ એનો બંધારણનો આધારસ્તંભ છે। તો મિત્રો કદાચ એવો પ્રશ્ન પૂછાઈ શકે કે બંધારણનો આધારસ્તંભ એટલે શું? તો કે ભારતનું બંધારણ જે લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને રાષ્ટ્રીય અખંડિતતાના આધારસ્તંભને કારણે બનેલું છે। ઓકે ગાઈઝ, હવે આપણે આવે છે કે બંધારણ સભા। હવે મિત્રો 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો ત્યારે બંધારણ સભાએ તમે જોઈ શકો છો, અહીં તારીખ પણ આપેલી જ છે કે 9 ડિસેમ્બર 1946। ઓકે ગાઈસ, તો આ 9 ડિસેમ્બર 1946થી પોતાનું કાર્યભાર શરૂ કર્યો હતો। આ ખાસ તારીખ છે એ પ્રશ્નમાં પૂછાય છે કે બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું? તો કે 9 ડિસેમ્બર 1946। આ બંધારણ સભામાં અનેક વિદ્વાન નેતાઓનો સમૂહ હતો જેની દીર્ઘદ્રષ્ટિ, રાજનૈતિક દ્રષ્ટિ આપણા બંધારણમાં સમાવિષ્ટ થાય છે। તો આ જે વિશિષ્ટ વ્યક્તિઓ હતા એના નામ અહીં આપેલા છે, જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ, આ બધા નેતાઓએ માર્ગદર્શન આપ્યું અને ફ્રેન્ક એન્થોની તેમજ એચપી મોદીએ તેનું પ્રતિનિધિત્વ કર્યું। હવે મિત્રો આ જે નામ છે, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર બી આર આંબેડકર, કનૈયાલાલ માણેકલાલ મુનશી, આ બધા છે બંધારણના વિશેષજ્ઞ, આ બધા છે એ બંધારણની સભાના સભ્યો હતા। મિત્રો આની સાથોસાથ તમે જોઈ શકો છો કે બે નામ છે એ સ્ત્રીઓના પણ છે, એ છે સરોજિની નાયડુ અને બીજા છે વિજયાલક્ષ્મી પંડિત। ઓકે ગાઈઝ, તો બંધારણ સભાના જે સમાવિષ્ટ સભ્યો છે દરેકે દરેક સભ્યોના નામ તમને પ્રશ્નમાં પૂછાય તો મેં અહીં અંડરલાઈન કરી અને તમને દર્શાવેલા છે। અને એક પ્રશ્ન એવો પણ આવે છે કે ક્યા મહિલા સભ્યો છે એ બંધારણ સભામાં જોડાયેલા હતા, તો આ બે લેડીઝના નામ તમે લખી શકો, સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત। હવે આપણે જે પેરેગ્રાફ છે એના તરફ ધ્યાન દોરીશ તમારું, તો કે રાજેન્દ્ર પ્રસાદ છે એને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા।
मित्रों आ मोस्ट आईएमपी एमसीक्यू छे के डॉक्टर राजेंद्र प्रसाद छे ए शू हता तो के बंधारण सभाना अध्यक्ष हता। तो तमने एमसीक्यू मां पूछाय के बंधारण सभाना अध्यक्ष कोने चूंटवामां आव्या, तो खास याद राखजो एमां नाम आवशे डॉक्टर राजेंद्र प्रसाद। अने बंधारणनो खरडो तैयार करवा माटे जे खरडा समिति रचवामां आवी, એ ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા, તો કે ડોક્ટર બી આર આંબેડકર। હવે મિત્રો આ થોડીક કન્ફ્યુઝન થઈ જાય, જો બંધારણ સભાના અધ્યક્ષ પૂછે તો તમે એમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનું નામ લખો, પણ એમ પૂછે કે બંધારણ જે સમિતિ હતી એ સમિતિના જે ખરડા સમિતિ હતી એના અધ્યક્ષ કોણ હતા, તો ખરડા સમિતિના અધ્યક્ષ હોય એમાં તમે ડોક્ટર બી આર આંબેડકરનું નામ લખી શકો। એટલે જરા પણ કન્ફ્યુઝન ન થાય, જો ખરડા સમિતિ પૂછે તો ડૉક્ટર બી આર આંબેડકર, અને બંધારણ સભાનો અધ્યક્ષ પૂછે તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। હવે આપણે વાત કરીશું કે જે આ બંધારણ સભા છે શું એકવાર મળી અને આવડું મોટું બંધારણ છે એ આપણું ઘડાઈ ગયું, તો કે ના, જે બંધારણ સભા મળી એ બંધારણની સભા છે એ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ આટલા વર્ષ એણે સતત કામ કર્યું, અને આપણું બંધારણ છે 26 નવેમ્બર અને 1949ના દિવસે સંમતિ મળી, એટલા માટે જ આપણે 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું। હવે મિત્રો આમાં કન્ફ્યુઝન એમ થશે કે એમસીક્યુમાં તમને એમ પૂછાશે કે બંધારણ સભાને બંધારણની સંમતિ કઈ તારીખે મળી, તો એમાં તમે લખી શકો 26 નવેમ્બર 1949। પણ જો તમને એમ પૂછાય કે આપણું બંધારણ અમલમાં ક્યારથી આવ્યું, તો લખી શકો કે 26 જાન્યુઆરી 1950। માટે જ આપણે આખા વર્ષમાં 2 વખત રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ, એક ક્યારે, તો કે આપણે આઝાદ થયા ત્યારે 15 ઓગસ્ટ, અને બીજું ક્યારે, તો કે આપણું બંધારણ જ્યારથી અમલમાં આવ્યું, જો અમલમાં આવ્યું એ તારીખ યાદ રાખો તો 26 જાન્યુઆરી 1950। અને બંધારણ સભાને બંધારણની સંમતિ કોણે ક્યારે આપી, તો એમાં તમે લખી શકો 26 નવેમ્બર 1949। હવે મિત્રો તમને આ નીચે ચિત્ર આપેલા છે એમાં તમે જોઈ શકો છો કે જે આપણે નામ ઉપર અભ્યાસ કરેલા એ જે બંધારણ સમિતિના સભ્યો હતા એમાં સૌથી પહેલો ચહેરો છે મૌલાના અબુલ કલામ આઝાદ, ત્યારબાદ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ત્યારબાદ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, પછી આવે છે સરોજિની નાયડુ, અને હવે આપણે એની નીચે જે સભ્યો છે એનો અભ્યાસ કરીએ તો એમાં છે કનૈયાલાલ મુનશી, પછી આવે છે પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, અને લાસ્ટ જે છે એ અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર છે। ઓકે ગાઈસ, આ બધા જે છે એ બંધારણ સમિતિના ઘડવૈયા હતા। હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ ઉપર જઈશું, તો એ છે બંધારણની જરૂર શા માટે છે, શું બંધારણ ન હોય તો ચાલે ખરું, બંધારણ વગર કોઈ દેશનું શાસન ચાલી જ ન શકે, શા માટે, તો કે તો દેશની અંદર અંધાધૂંધી પ્રવર્તે, જેને જે મન પડે એ કામ પોતપોતાની રીતે કરે, કોઈને પૂછવાની, કોઈ નિયમોની, કોઈ જાતની કોઈ ઉપર કંટ્રોલ જ ન હોય, સૌને સ્વચ્છંદી વ્યવહાર સૌ કરે, એટલા માટે લખેલું છે કે કોઈ પણ દેશનું બંધારણ છે એના શાસન વગર ચાલી શકે નહીં, બંધારણ વિના દેશના શાસનની કલ્પના જ કરવી ખૂબ જ અઘરી છે, કારણ કે બંધારણને કારણે જ આપણા ઘણા ઉદ્દેશો સિદ્ધ થાય છે, આ એક એવો લિખિત દસ્તાવેજ છે કે જે આદર્શો આપણા દેશના જે આદર્શો છે સિદ્ધાંતો છે એને સૂત્રબદ્ધ કરે છે, અને બંધારણ જ બતાવે છે કે આપણા દેશની સરકાર કઈ રીતની હશે, એટલે કે આપણા દેશનો વહીવટ કઈ રીતે ચાલતો હશે, લોકશાહી શાસન વ્યવસ્થામાં આપણે આપણા નેતાને પસંદ કરીએ છીએ, હમણાં જ આપણે વાત થઈ મિત્રો 18 વર્ષની ઉંમરે આપણને શું મળે છે, તો કે મત આપવાનો અધિકાર મળે છે, અને દર 5 વર્ષે ચૂંટણી આવે છે, એમાં તમે તમારી પસંદગીના નેતાને મત આપી અને એને વિજયી બનાવી શકો છો, અને ક્યારેય પણ એવી સમસ્યા આવે તો તમે તમારા પ્રશ્નો એની સામે રજૂઓ કરી શકો છો, જેથી આપણા વતી એ સત્તા સંભાળી શકે છે, અને આ નેતાઓ સત્તાનો દુરુપયોગ ન કરે
એ માટેના પણ ઘણા બધા ઉપાયો આપણા બંધારણમાં આપેલા છે. આપણા બંધારણમાં એવા નિયમોની પણ જોગવાઈ છે કે જેથી શાસકો છે પોતાની સત્તાનો દુરુપયોગ ન કરે. મિત્રો, ભારતીય બંધારણમાં પણ આવી બધી જોગવાઈઓ છે. હવે ખાસ તમને આટલો જાણો એમાં બોક્સ એટલા માટે કરું છું કે ભારતે જ્યારે પોતાનું બંધારણ ઘડેલું ત્યારે બ્રિટન, આયર્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકા આટલા દેશોના બંધારણની વિશિષ્ટતાઓનો એણે પોતાના બંધારણમાં શું કરેલો હતો, તો કે સમાવેશ કરેલો હતો. અને એક આપણા બંધારણને નવું જ સ્વરૂપ આપી અને વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ રજૂ કર્યું. ઓકે ગાઈઝ, તો નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જઈએ કે ભારતના બંધારણની વિશેષતા શું. તો તમે જોઈ શકો છો, આવું ચિત્ર તમે ચૂંટણી દરમિયાન જોઈ શકો. જ્યારે ચૂંટણી આવે ત્યારે તમે આ જ રીતે મત નાખવા અને વોટિંગ મશીન હોય છે એમાં, ટીવી ઉપર અને તમારા શેરીઓમાં પણ દરેક પાર્ટીનો પ્રચાર સાંભળતા હશો. તો મિત્રો, આપણી જે પદ્ધતિ છે એ છે લોકશાહી શાસન પદ્ધતિ. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ છે એ અપનાવી છે અને આપણા દેશમાં દર 5 વર્ષે સામાન્ય ચૂંટણી થાય છે, જેમાં 18 વર્ષની ઉંમરે સૌને મત આપવાનો અધિકાર મળે છે અને દરેક વ્યક્તિ 18 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિ મત આપી શકે છે. ચૂંટણી વગર લોકશાહીની કલ્પના થઈ શકતી નથી. ઓકે ગાઈઝ, એટલે આપણને નાનો અમથો એમસીક્યુ એ પણ આવી શકે કે દેશમાં સામાન્ય ચૂંટણી કેટલા વર્ષે થાય, તો ખાસ યાદ રાખવાનું 5 વર્ષે થાય. અને કેટલા વર્ષથી ઉપરની વ્યક્તિને મત નાખવાનો અધિકાર મળે, તો કે 18 વર્ષથી ઉપરની જે ઉંમરની વ્યક્તિ છે એને મત આપવાનો અધિકાર મળે. આમ ચૂંટણી વગર લોકશાહી દેશ છે એની કલ્પના થઈ શકે નહીં. પોતાના પ્રતિનિધિઓની જે ચૂંટણી છે એ દરેક નાગરિકની એટલી ફરજ છે કે ચૂંટણીના દિવસે પોતાનો કિંમતી અને પવિત્ર મત આપવા જવો જ જોઈએ. એમાં જરા પણ આળસ કરવી જોઈએ નહીં. દેશનો કોઈ પણ નાગરિક છે એ ચૂંટણી લડી શકે છે, પછી તે ગમે તે ધર્મનો હોય, જાતિનો હોય, વર્ગનો હોય, કે સ્ત્રી કે પુરુષ, કોઈ પણ ચૂંટણીમાં ઊભું રહી શકે છે અને 5 વર્ષ સુધી લોકોનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે. આમ નાગરિકને વિચાર સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય અને વ્યક્તિ સ્વાતંત્ર્ય, એ પોતાની ઈચ્છા પ્રમાણે પણ ધર્મ પાળી શકે છે. આમ તમે જોઈ શકો છો કે આપણે લોકશાહી શાસન પદ્ધતિ છે એની અંદર આ ચિત્ર તમને ઘણું બધું સમજાવી જાય છે. ઓકે ગાઈઝ, તો આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે દરેક વ્યક્તિ છે એ પોતાની પસંદગીનો ધર્મ પાડે છે. અહીં તમે અલગ અલગ ધર્મો પાડતા લોકોને જોઈ શકો છો, જેમાં તમને પાછળ મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા આ બધાના ચિત્રો જોવા મળે છે. ઓકે ગાઈઝ, હવે આપણે જે ચાર્ટ આપેલો છે એને ફોલો કરીશું. તો એનો ટોપિક એવો છે પ્રજાસત્તાક, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં શરૂ કરીશું. ઓકે ગાઈઝ.